जोशु धातुना कार्बोनेट के धातुना हाइड्रोजन कार्बोनेट नी एसिड साथे नी प्रक्रिया धातुना कार्बोनेट अने धातु हाइड्रोजन कार्बोनेट नी एसिड साथेनी प्रक्रिया तो अहीं तमने प्रयोगशाळा में जे रीते प्रयोग थतो होय तेनी आकृति दर्शावेली छे। एसिड तरीके आपणे लीधेलुं छे मंद हाइड्रोक्लोरिक एसिड। जो मंद हाइड्रोक्लोरिक एसिड में सोडियम कार्बोनेट के सोडियम हाइड्रोजन कार्बोनेट सोडियम धातुना कार्बोनेट अथवा सोडियम ना हाइड्रोजन कार्बोनेट ने HCl में HCl साथे नी प्रक्रिया थी कार्बन डाइऑक्साइड पानी अने क्षार बने छे। आ प्रक्रिया में उत्पन्न थतो कार्बन डाइऑक्साइड विमोचन नली मार्फत पात्रनी बाहर लई जवामां आवे छे। कार्बन डाइऑक्साइड नी परख माटे विमोचन नली मार्फत कार्बन डाइऑक्साइड ने कैल्शियम हाइड्रोक्साइड ना द्रावण में दाखल करवामां आवे छे। कैल्शियम हाइड्रोक्साइड ना द्रावण में दाखल करता थोड़ा समय बाद ए द्रावण दुधिया रंगनो बने छे, जे दर्शावे छे के कैल्शियम हाइड्रोक्साइड नी कार्बन डाइऑक्साइड साथे प्रक्रिया थई। पण अहींया आपणे पहेला धातुना कार्बोनेट अने धातुना हाइड्रोजन कार्बोनेट नी प्रक्रियाओ पूरी करीए। पहेला जोईए धातु कार्बोनेट के धातु हाइड्रोजन कार्बोनेट वत्ता एसिड गिव्स क्षार वत्ता कार्बन डाइऑक्साइड वत्ता पानी। હવે આ પ્રક્રિયાને રાસાયણિક સમીકરણની મદદથી ધાતુ કાર્બોનેટમાં આપણે લેશું સોડિયમ કાર્બોનેટ Na2CO3। ધાતુ કાર્બોનેટ છે એ ઘન સ્વરૂપે હોય, એસિડ તરીકે આપણે લેશું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ગિવ્સ। હવે અહીંયા જુઓ Na+CO3-2 અહીંયા H+Cl- તો આ ધન અને આ ઋણ આની વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે NaCl બને। અને અહીંયા ખાસ કાળજી રાખવાની છે ઉતાવળમાં H2CO3 બનાવવાના નથી, કારણ કે CO2 અને H2O બને છે, H2CO3 બનતા નથી, આ ખાસ કાળજી રાખવાની છે। હવે આ સમીકરણને આપણે સંતુલિત કરશું, NaCl બનશે એ જલીય દ્રાવણ બનશે, CO2 છે એ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થશે અને H2O છે એ તમને ખ્યાલ જ છે પાણી છે। જોઈએ રાસાયણિક સમીકરણમાં સોડિયમ ડાબી તરફ 2 છે જ્યારે જમણી તરફ સોડિયમ 1 છે, તો હવે તમને ખ્યાલ જ છે અહીંયા 2 મૂકી દેવાના, જેને કારણે ક્લોરીન જમણી તરફ ક્લોરીનના પરમાણુ 2 થઈ જાય છે। તો ડાબી તરફ ક્લોરીનના પરમાણુ 1 છે એને આપણે અહીંયા 2 કરીએ તો હાઇડ્રોજનના પરમાણુ અહીંયા 2 થઈ ગયા, જમણી તરફ એ 2 છે। હવે ઓક્સિજન મળી
जमणी तरफ ऑक्सीजन ना त्रण परमाणु, डाबी तरफ ऑक्सीजन ना त्रण परमाणु, डाबी तरफ कार्बन नो एक परमाणु, जमणी तरफ कार्बन नो एक परमाणु। आ प्रक्रिया संतुलित है। आ छे सोडियम कार्बोनेट, आई मंद हाइड्रोक्लोरिक एसिड, सोडियम क्लोराइड, कार्बन डाइऑक्साइड अने पानी। બીજું સંકુદાહરણ લઈએ, બીજું સમીકરણ લઈએ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, ક્ષાર NaCl જ નિર્માણ પામશે, કાર્બન ડાયોક્સાઇડ, CO2 અને પાણી। ફરીથી આ સમીકરણને સંતુલિત કરીએ, સોડિયમ 1, સોડિયમ 1, હાઇડ્રોજન 1 અને 1 2, ડાબી તરફ હાઇડ્રોજન 2, જમણી તરફ હાઇડ્રોજન 2, કાર્બન ડાબી તરફ 1, જમણી તરફ 1, ऑक्सीजन डाबी तरफ 3, जमणी तरफ पण 3, क्लोरीन डाबी तरफ 1, जमणी तरफ पण 1। आ समीकरण संतुलित अवस्थामां छे। हवे आ उत्पन्न थयेलो कार्बन डाइऑक्साइड नी परख, एना माटेनी आ प्रवृत्ति छे, ए प्रवृत्तिने आपणे रासायणिक समीकरण स्वरूपे लखशुं। कैल्शियम हाइड्रोक्साइड, खास काळजी राखशो, CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે એટલે દ્રાવણ દૂધિયા રંગનું બને છે, અને કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ મળે છે। સફેદ અવક્ષેપ એટલે કે દ્રાવણથી અલગ થઈ જશે, દ્રાવણથી એ અદ્રાવ્ય સ્વરૂપે, ઓગળેલ સ્વરૂપે નહીં રહે, અદ્રાવ્ય સ્વરૂપે રહેશે। હવે જો હજી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનું શરૂ કરીએ રાખીએ એમ, તો CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી, આ જે દ્રાવણ તૈયાર થયું છે એમાં હજી વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરશું તો દ્રાવણનો જે દૂધિયા રંગ છે એ દૂર થશે, દ્રાવણનો દૂધિયા રંગ દૂર થાય છે, જે દર્શાવે છે કે આમની વચ્ચે કંઈક પ્રક્રિયા થઈ અને તૈયાર થશે CaHCO3 ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। અને ખાસ કે આ દ્રાવ્ય સ્વરૂપે મળશે, દ્રાવણ સ્વરૂપે મળશે, જ્યારે પણ તમને ધાતુના કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા પૂછવામાં આવે ત્યારે અહીંયા સુધીની જ લખવાની છે। આ નીચેના બંને સમીકરણો છે એ આપણે ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુની પરખ કરેલી છે એ માટેના છે। હવે આના પ્રશ્નનો આપણો મહત્વનો પ્રશ્ન છે કે જે એસિડ અને બેઝની જ્યારે વાત થતી હોય ત્યારે એ પ્રશ્ન વધારે મહત્વનો ગણી શકાય। એટલે અહીંયા જેમ ધાતુના કાર્બોનેટ, ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા લીધી, એમ હવે જો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા, વચ્ચેની પ્રક્રિયાઓ, તો એસિડ અને બેઝ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે તમને ખ્યાલ જ છે ક્ષાર અને પાણી બને છે, ક્ષાર
અને પાણી બને છે આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે તટસ્થીકરણ પ્રક્રિયા તો સરળ છે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે એનું આપણે સરળ ભાષામાં સમીકરણ લખીએ તો એસિડ વત્તા બેઝ ગિવ્સ ક્ષાર વત્તા પાણી અને એક ઉદાહરણ લઈએ સમીકરણ સ્વરૂપે એસિડ તરીકે આપણે લેશું HCl બેઝ તરીકે લેશું NaOH તો શું નિર્માણ પામશે HCl H પ્લસ Cl માઇનસ Na પ્લસ OH માઇનસ તો Na પ્લસ Cl માઇનસ ગિવ્સ NaCl H પ્લસ OH માઇનસ ગિવ્સ H2O જોઈએ સમીકરણ સંતુલિત અવસ્થામાં છે તો આપણે કશું જ કરવાનું થતું નથી હવે બીજું સમીકરણ લઈએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા લખીએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ H2SO4 વત્તા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH ગિવ્સ H plus OH minus H2O SO4 minus 2 K plus 1 SO4 minus 2 K plus 1 gives K2SO4 K2SO4 plus H2O ફરીથી સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ હાઇડ્રોજન 2 અને 1 3 2 અને 1 અહીંયા 3 અહીંયા કેટલા છે બે જ છે એને આપણે થોડીક વાર માટે છોડી દઈએ પોટેશિયમ જમણી બાજુ બે છે ડાબી બાજુ એક છે તો ડાબી બાજુ આપણે બે મૂકશું એટલે હવે હાઇડ્રોજન અહીંયા બે અને બે ચાર છે તો આ બાજુ આપણે શું મૂકશું 2H2O 2H2O સલ્ફર એક એક ઓક્સિજન 4 અને બે 6 ઓક્સિજન 4 અને બે 6 આ સમીકરણ સંતુલિત થયેલું છે ખાસ તટસ્થીકરણની વ્યાખ્યા આવડવી જરૂરી છે આકૃતિ માત્ર આપણે સમજવા માટે દોરીએ છીએ કે ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ હાજર છે કે નહીં અથવા તો પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કે નહીં